માં થઈ રહ્યું છે એ બહુ જ સરસ વાત છે કે એનાથી પ્રેક્ષકોને બહુ ઉત્સાહિત પણ મળશે અને આવી એન્ટરટેનનું એક બીજું પણ એક આઈપીએલ માટેનું એક આ છે કે આપણે બીસીસીઆઈ આટલી એફર્ટ કરે છે કે વધારે આ ગેમને પોપ્યુલર કરવા માટે આવા ફેન પાર્ક 42 સિટીઝ અને આખા ઇન્ડિયામાં આવું એ લોકોએ પ્રોગ્રામ કરેલો છે એટલે બહુ જ સરસ ઇનિશિયેટિવ છે બીસીસીઆઈ તરફથી અને મારા ખ્યાલથી આ લોકો ફૂલ મજા કરી શકે એમ અમે ઈચ્છીએ છીએ કે ફેન પાર્કની અંદર જે પણ આ બધી બિગ સ્ક્રીન ઉપર દેખાડશે એનાથી લોકોને પણ બહુ મજા આવશે અને આઈપીએલના લોકોને બહુ જ સારું પ્રોત્સાહન મળશે એટલે ક્રિકેટરોને એટલે મારા ખ્યાલથી આ બહુ જ સરસ ઇનિશિયેટિવ છે અને બીજું કે એમાં ગેમ ઝોન છે ફૂડ પાર્ક છે બધું છે એટલે ઇટ્સ ઓલ ટોટલી એન્ટરટેનમેન્ટ જેમ આઈપીએલનું એટમોસ્ફિયર હોય ગ્રાઉન્ડનું એવી રીતના જ ટ્રાય કર્યું છે કે બધા સ્ક્રીન ઉપર જોઈને આવું જ એટમોસ્ફિયર આપણે ક્રિએટ કરી શકીએ એટલે વેરી ગુડ અને મારા ખ્યાલથી છેલ્લે કે બીસીસીઆઈ બહુ હાર્ડવર્ક આની માટે કરે છે પણ સાથે સાથે અમે વી થેન્ક ધી લોકલ ઓથોરિટી મેયર પ્રદીપ ડવ સાહેબ કલેક્ટર પીવી જોશી સાહેબ કમિશનર ઓફ પોલીસ રાઘુ ભાર્ગવ સાહેબ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને શહેર પ્રમુખ કમલેશ મિરાણી આ બધાએ જે એફર્ટ કરીને સરસ રીતના આટલા શોર્ટ ટાઈમમાં જે બધી પરમિશન ને બધું સરસ રીતના કર્યું છે રાજકોટ માટે એની માટે ખૂબ ખૂબ અમે થેન્ક યુ કહેવા માગીએ છીએ બે દિવસ ફેન પાર્ક છે બપોર અને સાંજ ડબલ હેડર છે બે દિવસે એટલે બે દિવસે હશે અને એન્ટ્રી ટોટલી ફ્રી છે લોકો માટે એટલે ફૂલ એન્ટરટેનમેન્ટ જ છે અને આ એક બહુ સારું ઇનિશિયેટિવ છે બીસીસીઆઈ તરફથી જે 3 વર્ષ પહેલાંની જે વાત હતી એમાં મને એમ કહે છે કે 8,000 થી 12,000 લોકો આવ્યા હતા એટલે આ વખતે એનાથી વધારે એક્સપેક્ટ કરીએ છીએ કે પણ મારા ખ્યાલથી રાતનો મેચ હશે સેટરડે અને સન્ડે લોકો ખૂબ જ અને રાજકોટના સેન્ટરની વચ્ચોવચ્ચે રેસકસ ગ્રાઉન્ડમાં એટલે મારા ખ્યાલથી બહુ જ સારું રહેશે પબ્લિક માટે મારા ખ્યાલથી આ જ મેઇન એટ્રેક્શન છે જે ગેમનું જે આખું ઊભું થશે આખું જે ક્રિએટ છે ડીજે પણ છે ડીજે પણ છે એવી રીતના બધા ગેમ્સ હશે નાની નાની એટલે મારા ખ્યાલથી આખું એટ્રેક્શન એક ઊભું કરીએ છીએ અને આ પાછું 3 વર્ષ પહેલી વાર થાય છે એટલે મારા ખ્યાલથી નેક્સ્ટ યર વધારે અમારા પાસેથી ઇનપુટ લઈને વધારે અને મોટું અને સારું કેમ કરી શકશે એ સવાલ જ નથી મારા ખ્યાલથી અમે એવું ઈચ્છીએ છીએ સૌરાષ્ટ્ર કે એકાદ મેચ આપણાને મળે પણ આ ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઈ બે ભેગા થઈને નક્કી કરે ક્યાં મેચ કઈ રીતના એ લોકોને બધું શેડ્યુલમાં છે પણ ટ્રાય કરશું આપણે બીસીસીઆઈને પણ અને ફ્રેન્ચાઇઝીને અપીલ કરીએ રાજકોટમાં કાંઈક મેચ આપણાને દઈએ.